હેલો એવરી કેમ છો મારા વિદ્યાકુલના વાસીઓ વિદ્યાકુલમાં રહી રહ્યા છો એટલે તો વિદ્યાકુલના વાસીઓ જ કહેવાશો ને વિદ્યાકુલના પ્રજાજન કેમ છો મજા માને ગુજરાતના ખૂણે ખૂણેથી ગુજરાતના શહેર શહેરથી ગુજરાતના નાના નાના વિસ્તારમાંથી આવેલા દરેકે દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે આઈ હોપ કે તમારી એક્ઝામ બસ ચાલી રહી હશે ઘણા વિદ્યાર્થીઓની એક્ઝામ પણ પતી ગઈ હશે અને સારી ગઈ હશે આશા સાથે શરૂઆત કરીએ આજે આપણે ખતમ કરવાના કરવાના છે છે પૂરો ઓફિશિયલ રીતે પૂરો કરી દઈશું પરંતુ એમના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ વચ્ચે વચ્ચે આવતા રહેશે વચ્ચે વચ્ચે હું તમને યાદ કરાવતી રહીશ વચ્ચે વચ્ચે એક્ઝામ્પલ સોલ્વ કરાવતી રહેશે એટલે ટોપિક આપણો દેખેતી રીતે તો પૂરો થઈ જશે થિયરીના બેઝ પર પૂરો થઈ જશે પરંતુ એમના જે એક્ઝામ

ચલ રહબાઉટ યુ હા ચલ રાશભાઈ કેટલી મસ્ત એક્ટિંગ કરે છે આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થીઓ એમનો એ વિડીયો જોયો હોય છે ન જોયું હોય તો પાછો જોઈ લેજો બહુ મસ્ત એક્ટિંગ કરી છે એમાં અને એમને જે સૂટ થાય છે એ જોરદાર સૂટ થાય છે જે મતલબ કે હોઠો સાથે પણ એમનું એ જે લિરિક્સ છે ને એ લિરિક્સ બહુ મસ્ત ફિટ થઈ જાય છે જોયો છે હા બાકી સબ ઠીક ઠીક હા વોટ અબાઉટ યુ બસ

તો ક્યાંક ને ક્યાંક લોકો સુધી તો નહીં પરંતુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો રસ્તો બસ એ જ હતો ચાલો હવે કંઈક નવો રસ્તો ગોતવાનો છે કે એવું કયો છે ટોપિક કે જેના દ્વારા આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ છીએ અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ છો દિમાગના ઘોડા ચલાવ કે એવું કયો કન્ટેન્ટ છે એવો કયો ટોપિક છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય તમે પણ આઈડિયા આપી શકો છો તમે શેર કરશો તો વધારે મજા આવશે તમારી પાસે કંઈક નવું છે કે જે તમે અમને કહી શકો છો કંઈક નવા આઈડિયા તમારી પાસે છે તો તમે એ શેર કરી શકો છો જો યોગ્ય લાગશે એમ લાગશે કે હા તમારો પોઈન્ટ ઓફ વ્યૂ રાઇટ છે તો આપણે એને પણ એપ્લાય કરીશું એટલે આ હું તમને ચાન્સ આપું છું આઈડિયા આપવાનો ચાન્સ હું તમને આપું છું શોર્ટ માટે આઈડિયા આપી શકો છો લોંગ વિડીયો માટે આઈડિયા આપી શકો છો સાથે સાથે લાઈવ સેશન માટે પણ નવા આઈડિયા આપી શકો છો અત્યારે હાલમાં એક નવી સિરીઝ ચાલી રહી છે જીવન ઘડતરને અથવા તો કેળવણી સાથે જ્ઞાન કે જેમાં શિક્ષકો પોતાની સ્કિલ રિપ્રેઝન્ટ કરશે કે એ ભણાવવા સિવાયની બીજી કઈ કઈ એક્ટિવિટી કરે છે એ તમને શેર કરશે હાલાકી એની પહેલાં જ્યારે ઘરમાં કોઈ એક્ટિવિટી કરતા અથવા તો આઉટસાઇડ કોઈ એક્ટિવિટી કરતા તો એ તમને વિડીયો દ્વારા શેર ન કરતા પરંતુ હવે એવું લાગે છે કે હવે વિદ્યાર્થીઓને શેર કરીએ એટલે જ્યારે પણ એ કામ કરવાનું હોય ત્યારે વિડીયો શૂટ કરવામાં આવે છે જસ્ટ તમને કહેવા માટે વિદ્યાર્થીઓને કહેવા માટે કે શિક્ષક ખાલી ભણાવતા નથી પરંતુ એ સિવાયની એક્ટિવિટી પણ કરે છે એ સિવાયના અધાર પણ કરે છે એટલે એમના લાઈફનું તમારી સાથે શેર કરશે એક ઇમોશન બોન્ડ તમારી સાથે બોન્ડિંગ કરશે સોરી એક ઇમોશન બોન્ડિંગ કરશે એ લાઈવ સેશન દ્વારા તો જોઈ જો તમારી પાસે પણ આવા કંઈક નવા વિચાર છે આવા કંઈક નવા આઈડિયાઝ છે તો શેર કરો ચોક્કસ શેર કરો ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ રિપોર્ટેડ સ્પીચને અત્યારથી લઈને છેક સુધીમાં આપણે લાસ્ટ ટાઈમ આપણે કયું જોયું હતું એક્સપ્લેમેટરી સેન્ટેન્સ જોયા હતા મતલબ કે ઉદ્ગાર વાક્ય જોયા હતા એમના એક્ઝામ્પલ પણ જોયા હતા આઈ હોપ કે તમે એની પ્રેક્ટિસ કરીશ અને પ્રેક્ટિસ કરતો રહે છે તો માર ખાસ એટલે એની પ્રેક્ટિસ તારે કરતી રહેવાની છે આરામથી મસ્ત રીતે ધીમે ધીમે પણ કરવાની છે એમ ના તો હું બિલકુલ પણ નથી

તમારે પસાર થવાનું છે એ પણ મેં તમને અહીંયા જણાવ્યું હતું જેમ કે ટેન્સ તમારે શીખવાનો ત્યારબાદ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટેડ શબ્દમાં જે ફેરફાર થાય ઇન્ડિકેટેડ મતલબ શું થશે દર્શાવવું થશે તો એમને લગતા ફેરફારને લગતા નિયમો જોયા હતા સાથે સાથે એક્ઝામ્પલ જોયા હતા કેટલાક એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં પણ આપ્યા હતા આખી સ્લાઇડ હવે આપણે સાથે જોવાના છીએ પ્રોનાઉન્સિએશન મતલબ કે સર્વનામને લગતા ફેરફારો ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ અને કન્ઝક્શનને લગતા ફેરફારો આ ચાર સ્ટેપમાં આપણે ઇનડાયરેક્ટ જોવાનું છે જેમાં પહેલાં મેં તમને સમજાવ્યો હતો ટેન્સ રિલેટેડ ચેન્જીસ કે જેમાં મેં તમને એક ટેબલ આપ્યું હતું એ ટેબલને યાદ રાખવા માટેની એક મેથડ પણ સમજાવી હતી આઈ હોપ કે તમને મેથડ યુઝફુલ બની હશે એ એ ઉપયોગી બની હશે આશા સાથે નેક્સ્ટ એમના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા બીજા પાંચ એક્ઝામ્પલ મેં તમને સેલ્ફ સોલ્વ કરવા આપ્યા હતા આઈ હોપ કે તમે એમને પણ કમ્પ્લીટ કર્યા હશે ધ્યાનથી માત્ર અહીંયા જ રાખજો બીજે ક્યાંય પણ નહીં ભલે તમને આવડતું હોય ને તોય તમારે સાંભળતું રહેવાનું એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે વ્યક્તિઓને સાંભળવાની હેબિટ રાખજો બોલવું ઓછું અને સાંભળવું વધારે જ્યારે બોલવાની જરૂર પડે ત્યારે બોલી પણ લેવાનું યુધિષ્ઠિરની જેમ ચૂપ પણ નહીં બેસવાનું કે જ્યારે યુધિષ્ઠિરને બોલવાની જરૂર હતી ત્યારે એ ચૂપ બેઠા હતા તો તમારે પણ જ્યાં બોલવાની જરૂર પડે ત્યારે બેફિક્ર તમારે બોલી દેવાનું પરંતુ જ્યાં બિલકુલ પણ બોલવાની જરૂર નથી ત્યાં તો ચૂપ જ બેસવાનું અને સામેવાળી વ્યક્તિ જે પણ બોલે છે એને ધ્યાનથી સાંભળવાની ધ્યાનથી એમને ઓબ્ઝર્વ કરવાની ક્યાંક ને ક્યાંક એમની જે બોલવાની મેથડ છે એમની જે કોન્ફિડન્સ લેવલ છે એ લેવલ તમારી અંદર પણ આવી જાય ઘણી વખત કેવું હોય ખબર છે આપણે વસ્તુને જોઈએ ને તો એ વસ્તુ આપણને આવડી જાય શીખવી જરૂરી નથી તમે ખાલી એ વસ્તુને ફોકસ સાથે જોવો ને તો એ વસ્તુ તમને આવડી જાય એટલે આ એક તો તમારે એ લાવ જોતું રહેવાનું શીખતું રહેવાનું સમજતું રહેવાનું નેક્સ્ટ આગળ જઈએ એના પછી મેં તમને પ્લેસ ઇન્ડિકેટેડ અને ટાઈમ ઇન્ડિકેટેડ શબ્દને લગતા જે ચેન્જીસ હતા એ ચેન્જીસનું ટેબલ આપ્યું હતું સેમ એક્ઝામ્પલ જોયા હતા અને બીજા પાંચ એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા હોમવર્કમાં આપેલા હોય ને એ એક્ઝામ્પલમાં જો તમને વ્હાઇટ થીમ જ દેખાશે બધું વ્હાઈટ 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 વ્હાઇટ વ્હાઇટ વ્હાઈટ જ દેખાતું હોય છે છે બાકી જે મેં કરાવેલું બધું અલગ અલગ કલરમાં આપેલું હોય છે તમને યલો બ્લુ એટલે તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ આગળ જઈએ એના પછી મેં સર્વ નામને લગતા ફેરફાર પણ સમજાવ્યા હતા એમાં જે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સનને લગતા જે ચેન્જીસ હતા નિયમો હતા એ નિયમોને પણ આપણે આ રીતે સમજ્યા હતા બરાબર ડ્રોઈંગ સાથે નેક્સ્ટ એને લગતા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા હતા આવડા એક્ઝામ્પલ મેં તમને સોલ્વ કરાવ્યા હતા અને આ એક્ઝામ્પલ મેં તમને સેલ્ફ સોલ્વ કરવા માટે આપેલા હતા આઈ હોપ કે તમે એમને પણ કમ્પ્લીટ કર્યા હશે નેક્સ્ટ એના પછી આપણે લાસ્ટ કે જે મોટો ટોપિક છે અને એ છે રિપોર્ટિંગ વબ અને કન્ઝક્શનમાં થતાં ફેરફારો એમાં પણ કેટલા વાક્યના પ્રકાર આવે છે પાંચ વાક્યના પ્રકાર વિધાન વાક્ય સમજી ગયા પ્રશ્નાર્થ વાક્ય એ પણ સમજી ગયા વિથ એક્ઝામ્પલ અજ્ઞાત વાક્ય થિયરી એન્ડ વિથ એક્ઝામ્પલ સમજી ગયા દેન ઉદ્ગાર વાક્ય લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદ્ગાર વાક્યને કમ્પ્લીટ કર્યું દેન અન્ય વાક્ય તો હવે એ અન્ય વાક્યમાં કઈ કઈ વસ્તુ આવશે એ હું તમને આજે કહીશ એટલે આજે આપણો જે રિપોર્ટેડ સ્પીચનો ટૉપિક છે ને એ ટોપિક કમ્પ્લીટ થશે એટલે રિવિઝન જ થાય છે અત્યાર સુધીનું વિધાન વાક્ય કે જેને ઇંગ્લિશમાં એસેટિવ સેન્ટન્સ કહેવાય છે કે જેમના રિપોર્ટિંગ વબ અને કન્ઝક્શનની વાત કરેલી હતી જોઈ લો ફટાફટ નજર ફેરવી લો એમના એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા દેન પ્રશ્નાર્થ વાક્ય વિશે આપણે સમજ્યા હતા એમના જે અલગ અલગ પ્રશ્નાર્થ વાક્ય હતા એ અલગ અલગ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વબ અને કન્ઝક્શનની પણ વાત કરી હતી સાથે સાથે મેં તમને એક ઇમ્પોર્ટન્ટ નોટ લખાવી હતી આઈ હોપ કે તમને એમને નોટ કરી હશે અને એમના ઉપર વેલ પ્રેક્ટિસ પણ કરી હતી પાંચ એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવ્યા પાંચ એક્ઝામ્પલ મેં તમને સેલ્ફ આપ્યા હતા નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો બધી વસ્તુ જે ભેગી થાય સવાલ અને એમના જવાબ તો એમને લગતા નાના નાના તમને ડાયલોગ પણ સોલ્વ કરાવ્યા હતા કે જેથી કરીને તમારી થોડી થોડી પ્રેક્ટિસ થતી જાય એવું નહીં કે આપણે સીધા મોટા ડાયલોગમાં આવી જઈએ એટલે નાના નાના પેરેગ્રાફ સોલ્વ કરાવ્યા હતા નેક્સ્ટ એના પછીની થિયરી આપણે સમજી હતી ઇમ્પેરેટિવ સેન્ટેન્સની કે જેનું ગુજરાતી થાય છે અજ્ઞાત વાક્ય તો એ અજ્ઞાત વાક્યમાં રિપોર્ટિંગ વર્ગ તરીકે કેટલાક શબ્દો આવે છે કે જેને ભાવ પ્રમાણે મૂકાય છે મતલબ કે જેવું ઇમોશન જેવું ફિલિંગ એમાં આપેલી હોય એ રીતે અહીંયા ભાવ મુકાશે હુકમ હોય તો ઓર્ડર મુકાશે સલાહ હોય તો એડવાઇઝડ મુકાશે સૂચન હોય તો સજેસ્ટેડ મુકાશે નેક્સ્ટ એના પછી કન્સ્ટ્રક્શન તરીકે વાત કરી હતી ટુ અને નોટ ટુનો યુઝ થાય છે એના પણ નિયમો મેં તમને સમજાવ્યા હતા એના પછી આવો કંઈક પેરેગ્રાફ પણ આપણે જોયો હતો મોટો ડાયલોગ પણ જોયો હતો નિયમો ભેગા થઈ જાય એવો ડાયલોગ મેં તમને સમજાવ્યો એવા આપણે કંઈક બે ત્રણ જોયા હતા નેક્સ્ટ એના પછી લાસ્ટ આપણે હતું ઉદ્ગાર વાક્ય કે જેને કહેવાય છે સેન્ટેન્સ એક્સકલેમેટરી સેન્ટેન્સમાં પણ રિપોર્ટિંગ વર્ક તરીકે કયા શબ્દનો યુઝ થાય છે અને જો તમને એ શબ્દનો યુઝ કરતા ન આવડે તો એની જગ્યાએ કયો શબ્દ મૂકો એ પણ મેં તમને સારી રીતે કીધું હતું નેક્સ્ટ એના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા હતા અને સાથે સાથે હવે આપણે અન્ય વાક્યની શરૂઆત કરવાના છીએ ઓકે જે પણ અન્ય વાક્યો આવે છે એ અન્ય વાક્યો જોવાના છીએ અને એ અન્ય વાક્યમાં સૌથી પહેલા હું તમને અહીંયા સમજાવીશ લેટ્સ અને લેટ વાળા વાક્ય કારણ કે બે વાક્યના પ્રકાર આવે લેટ્સ અને લેટ વાળા વાક્ય બરાબર છે હવે અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીમાં અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ એટલા ડાયા છો કે તમે સવાલ તો પૂછતા જ નથી તો તમારે કોઈ પણ સવાલ છે અહીંયા સુધીમાં ચલાવ્યો એ સવાલ તમે મને વોટ્સઅપમાં કરી દેજો હું તમને એમના આન્સર વોઇસ મેસેજ સાથે આપી દઈશ બસ મને થોડો ટાઈમ આપી દેજો એ જવાબ એ સવાલનો જવાબ આપવા માટે થોડો ટાઈમ મતલબ કે એક દોઢ દિવસ સોરી યાર પણ એટલો ટાઈમ મને આપી દેજો ઓકે અને જો હું ઓનલાઈન હોઉં અને તમારા સવાલનો જવાબ ન આપતા હોય તો એવું નહીં વિચારતા કે મેમ ઓનલાઈન છે છતાં પણ તમારા સવાલનો જવાબ નથી આપતા તો મેમ ત્યારે ઓનલાઇન હોય ને ત્યારે બસ એ કામ જ કરતા હોય વોટસઅપ વોટ્સઅપ મારું પર્સનલ હોવા છતાં પણ પર્સનલ નથી એવું તમે સમજી લો એક દિવસ તમે ખાલી મારો ફોન હાંચવીને બતાવો એક દિવસ તમે મારા ફોનને તમારી પાસે રાખો તમને ખબર પડી જશે કે જેટલી રિસ્પોન્સિબિલિટી મારી અહીંયા ભણાવવામાં હોય છે ને એનાથી બે ગણી રિસ્પોન્સિબિલિટી એ ફોનને હાચવવાની હોય છે એટલે જ્યારે લેકચર શરૂ થાય ને ત્યારે મારે એને સાયલેન્ટ કરીને મૂકી દેવો પડે એટલે આટલી કેર મારે રાખવી પડે ચલો વાત કરીએ હવે આપણે અધર અન્ય જે વાક્ય છે કે જેને આપણે બીજા શબ્દમાં કહી શકીએ અધર સેન્ટેન્સીસ શોર્ટ શોર્ટ સેન્ટેન્સીસ લોંગ લોંગ સેન્ટેન્સ નહીં આવે પરંતુ શોર્ટ શોર્ટ સેન્ટેન્સીસ આવશે તો એ શોર્ટ શોર્ટ સેન્ટેન્સીસમાં સૌથી પહેલા હું કોઈ મુદ્દાની વાત કરીશ તો એ મુદ્દો એક તો આવશે લેટ્સ વાળો અને બીજો જે આવશે એ છે ખાલી લેટવાળો લેટ પછી અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કર્મ આપ્યું હોય જેમ કે મી છે જેમ કે હિમ છે જેમ કે હર છે તો આવું તમને કોઈ પણ કર્મ આપેલું છે તો બરાબર તો હવે જો લેટ્સથી વાક્યની શરૂઆત થઈ છે ને તો ત્યાં લેટ્સનું થઈ જશે ધે શૂડ શું થઈ જશે ધે શૂડ થઈ જશે અને જો તમને લેટ પછી કોઈ બીજો કર્મ આપ્યો છે ને અસ નથી આપ્યું પણ એ સિવાયનું આપ્યો છે જેમ કે મી આપ્યું છે હિમ આપ્યું છે હર આપ્યું છે તો લેટનું તો લેટ જ રહેશે અને એની આગળ કન્ઝન તરીકે ટુનો યુઝ થશે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય કન્ઝક્શનની વાત આપણે નીચે કરીએ દે શૂડ હોય તો કન્ઝક્શન તરીકે શેનો યુઝ થશે કન્ઝક્શન હું અહીંયા ડેસ કરીને લખી દઉં કે ભાઈ કન્ઝક્શન તો કન્ઝક્શન તરીકે શેનો યુઝ થશે નો યુઝ થશે જ્યારે અહીંયા કન્ઝક્શન તરીકે શેનો યુઝ થશે તો કન્ઝક્શન તરીકે યુઝ થશે જો હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ હવે વાત આવે રિપોર્ટિંગ વબ ની કે મેમ રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો યુઝ કરવો તો રિપોર્ટિંગ વબ તરીકે તમે યુઝ કરી શકો છો સજેસ્ટેડ બરાબર કોઈ એમ કહેશે કે મેમ પ્રપોઝડ યુઝ કરીએ તો ચાલે હા ચાલે સજેસ્ટેડ એટલે સૂચન કરવું થાય અને પ્રપોઝડ એટલે પણ સૂચન કરવું થાય અથવા તો કહેવું થાય તો તમે સજેસ્ટેડ યુઝ કરો અથવા તો પ્રપોઝડ યુઝ કરો બોથ આર સેમ પછી તમને એવું શીખવાડવામાં આવ્યું કે ભાઈ જ્યાં લેટ્સ આપેલું હોય ત્યાં તમારે પ્રપોઝડનો યુઝ કરવો જ્યાં લેટ મી આપેલું હોય ત્યાં સજેસ્ટેડ યુઝ કરવો અથવા તો તમને એમ કીધું હોય છે કે લેટ્સ આપેલું હોય ત્યાં સજેસ્ટેડનો યુઝ કરવો અને જ્યાં લેટ મી લેઠિમ લેઠર આપેલું હોય ત્યાં તમારે પ્રપોઝડનો યુઝ કરવો આહ ના બંનેના મિનિંગ સેમ જે વાત થાય છે તમે કોઈ પણ શબ્દનો યુઝ કરી શકો છો તો અહીંયા લેટ્સ અને લેટવાળા સેન્ટેન્સમાં

તમને એમ થાતું થાતું હશે કે કે મેમ હોય હોય ન પરંતુ મારા દિમાગમાં એક સવાલ આવ્યો હતો જ્યારે રિપોર્ટેડ સ્પીચને શીખવાની શરૂઆત મેં કરી હતી ત્યારે અક્ષર યાર આપણી સાથે એવું થતું હોય કે જે વસ્તુ આપણે ભણવાની જે સમય આવતી હોય ને એ સમયે આપણે એ વસ્તુને સમજી જ નથી શકતા જ્યારે એ સમય જતો રે ત્યારે આપણને એ વસ્તુ સમજાય છે સેમ એવું આપણી લાઈફમાં વ્યક્તિઓનું પણ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય ને ત્યારે આપણને વ્યક્તિઓની વેલ્યુ નથી સમજાતી પરંતુ જ્યારે એ વ્યક્તિ આપણી લાઈફમાંથી જાય ને ત્યારે આપણને વ્યક્તિની વેલ્યુ સમજાય છે સેમ એ રીતે તમારી પણ અહીંયા સિચ્યુએશન છે એટલે ધ્યાન રાખજો ખાસ તમારી પણ એ જે સેંકડો લોકો સાથે થાય છે એ સેંકડો લોકોમાં તમે નો આવવા જોઈએ બિકોઝ યુ આર યુનિક યુ આર ડિફરન્ટ તમે અલગ છો તમે અદભુત છો તમે કંઈક યુનિક તમારામાં છે એટલે તમારે એ સેંકડો લોકો સાથે જે થાય છે એ તમારી સાથે ન થવું જોઈએ સમય સાથે જ શીખી લેવાનું છે સમય પછી નહીં સમય સાથે જ સમજી લેવાનું છે સમય પછી નહીં કારણ કે તમારી પાછળ જે તમારા માતા પિતા એફોર્ટ્સ લગાવી રહ્યા છે જે પ્રયત્ન કરી રહ્યા છે જે અથાર્ગ પરિશ્રમ કરી રહ્યા છે એ પરિશ્રમનું ફળ એમને મળવું જ જોઈએ એ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર બસ તમારી પાછળ પડ્યા છે તમને ભણાવી રહ્યા છે તો એ શા માટે ભણાવી રહ્યા છે તમારા કરિયરને બેટર બનાવવા માટે એ આ બધી વસ્તુ કરી રહ્યા છે તો બસ હવે તમારે પણ એમની લાઈફને બેટર બનાવવાની છે જે એ તમારી લાઈફને બેટર બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ને એનાથી બે ઘણા પ્રયત્ન તમારે એમની લાઈફને બેટર બનાવવા માટે કરવાના છે જે વિશ્વાસ તમારા ઉપર રાખ્યો છે ને એ વિશ્વાસને જીતીને બતાવવાનો છે કોઈ મોટિવેટર ઉપર ભરોસો નહીં કરો એને ફોલો નહીં કરો ફોલો કરવા જ હોય તો તમારા માતા પિતાને ફોલો કરો બીજા કોઈને ફોલો કરવાની જરૂર નથી તમારા માતા પિતાને ફોલો કરો એમની લાઈફના સંઘર્ષને લઈ લો એમની લાઈફની મહેનતને લઈ લો તમારે જો ક્યાંયથી મોટિવેશન લેવું છે તો એમની લાઈફને જાણી લો કે ભાઈ એમને કઈ રીતે શરૂઆત કરી હતી એમની સ્ટ્રગલ લઈ લો કે એમને લાઈફ દરમિયાન કેટલી સ્ટ્રગલ કરી હતી માતા પિતા એનું સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે બીજા બધાના એક્ઝામ્પલ ને એના માતા પિતાના એક્ઝામ્પલ જોઈ લો બરાબર ચાલો નેક્સ્ટ આગળ જઈએ હવે એક જયારે હું રિપોર્ટેડ સ્પીચ શીખતી હતી ત્યારે મને એક સવાલ થતો કે લેટ નું ખાલી ધ્યેય શુડ જ કેમ થાય છે એમ આપણે અહીંયા લેટ નું લેટ રાખી શકીએ એવી રીતે અહીંયા લેટ નું લેટ ન રાખી શકાય

એટલા માટે તેનું ચેન્જીસ ન થતા હવે અહીંયા પણ એવું કઈ છે કે એમાં લેટમાં ચેન્જીસ ન કરવા હોય તો એવું થઈ શકે હા થઈ શકે જે નિયમ તમે અહીંયા ભણો છો એ નિયમને તમે અહીંયા અપ્લાય દો કેમ જો અહીંયા લેટની આગળ તમે કન્સ્ટ્રક્શન તરીકે યુઝ કર્યો દેટનો યુઝ કર્યો અહીંયા પણ તમે લેટની આગળ ધ ટુનો યુઝ કરી દો સોરી અહીંયા તમે લેટની આગળ ટુનો યુઝ કર્યો તો સેમ અહીંયા પણ લેટની આગળ ટુ યુઝ કરી નાખો અને જેમ પાછળનું સેન્ટેન્સ બનાવો એ રીતે પાછળનું સેન્ટેન્સ બનાવી નાખો પણ હા અસનું અહીંયા શું થઈ જશે ડેમ થઈ જશે અસનું શું થઈ જશે ડેમ થઈ જશે કારણ કે અહીંયા અસનું કમ્પલસરી તમારે ડેમ કરવું પડશે સેમ એ રીતે જો તમને અહીંયા મી આપેલું છે

નહીં વી ક્યારે થાતું જ નથી બેટા વી નું ધ્યેય થાય પરંતુ વી ક્યારે થાતું જ નથી ઉલટું નથી થાતું સમજો છો તમે એટલા બધા સ્માર્ટ છો છો શું વાત છે તો તમે 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 ખાસ સમજી ગયા ને તમારે જો ધ્યેય શોધ નથી કરવું તો તમે સિમ્પલ જે રીતે આ લેટની આગળ ટુ મૂકો છો ને સેમ એ રીતે આ લેટની આગળ એ ટુ મૂકવાનું પછી આજે એસ વાળું તમને અહીંયા જે દેખાય છે ને એસનું ધ્યેન થઈ જશે જો તમે લેટનો લેટ રાખો ને તો તો આસનું ધેમ થાય નકર નહીં નકર તો દેશ ઉડે જ છે હવે અહીંયા લેટની પછી જો મી આપેલું હોય ને તો મી ફર્સ્ટ પર્સન છે તો બોલનારને આધારે ફેરફાર થાય બોલનાર તરીકે કોઈ છોકરો છે તો હિં આવશે અને જો કોઈ છોકરી હોય તો હર આવશે ઓકે નેક્સ્ટ એના પછી અધર સેન્ટેન્સીસમાં જો કોઈ વાક્યમાં તમને યશ આપેલું હોય ને તો એનું શું થશે પોઝિટિવલી થશે આને પણ શું કહેવાય છે અધર સેન્ટેન્સીસ જ કહેવાય છે જો તમને સેન્ટેન્સમાં નો આપેલું હોય ને તો એનું શું થશે નેગેટિવલી થશે બરાબર તમને આગળ સમજાવ્યું છે પેરેગ્રાફ સોલ્વ કરતી વખતે જો કોઈ આન્સર નો જો કોઈ ક્વેશ્ચનનો આન્સર શોર્ટ આન્સર આપ્યો હોય ને તો એ આન્સરને તમારે ફૂલ આન્સર બનાવવાનો રહેશે શું કરવાનો રહેશે ફૂલ આન્સર બનાવવાનો રહેશે ઓકે બીજું જો તમને કોઈ ગુડ મોર્નિંગ વિશ કરે છે ને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ ઇવનિંગ વગેરે વગેરે જો કોઈ તમને વિશ કરે છે ને તો તમે એને કહો ગુડ મોર્નિંગ શું થશે વિશ્ડ ગુડ મોર્નિંગ તો હું અહીંયા લખી નાખું વિસ્ટ ગુડ મોર્નિંગ બરાબર કોઈ કોઈને હેપી બર્થ ડે વિશ કરે છે તો લખો વિસ્ટ હેપી બર્થડે ટુ હિમ ટુ પછી જો તમારે આ રીતે લખવાનું ટુ પછી કોઈ પણ બોલનાર વ્યક્તિનું નામ આવશે ટુ પછી કોઈ પણ બોલનાર વ્યક્તિ બોલનાર વ્યક્તિ તરીકે છોકરો હોય તો હિમ આવે અને છોકરી હોય તો હર આવશે કોઈ કોઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપે છે તો હેપી બર્થ ડે ટુ હિમ વિશ્ડ હેપી બર્થ ડે ટુ હિમ કોઈ કોઈને કોંગ્રેચ્યુલેશન કરે છે તો હિ કોંગ્રેચ્યુલેટેડ ત્યારે વિશ્ડ નહીં આવે ત્યારે શું આવશે કોંગ્રેચ્યુલેટેડ ટુ હિમ કે ભાઈ તે તેને કોંગ્રેચ્યુલેશન વિશ કરે છે અથવા તો તમે વિશ પણ યુઝ કરી શકો કે વિશ કોંગ્રેચ્યુલેશન ટુ ખાલી જગ્યા ઓકે ડન તો વિશ યુઝ કરીને પણ તમે કોંગ્રેચ્યુલેશન જેવો શબ્દ લખી શકો છો નેક્સ્ટ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ આઈ થિંક બેટર રહેશે એક્ઝામ્પલને સમજી લઈએ આવી ગયું જૈત્રિક આવી જા હાલ છોટા સા બચ્ચા નન્હા સા બચ્ચા કેવી રીતે આવ્યો ભાઈ બીઆરટીએસ માં બીઆરટીએસ માં જાતે ચડી ગયો હે કેટલા સ્ટેશન લીધા ત્રણ ત્રણ સ્ટેશન ફેરવા હા આવે કેટલા આવે ત્રણ જ ત્રણ જ આવતા છે ને તે બસ ફેરવી પડી હતી તારે ના રે ના હવે બસ માં કેટલી ભીડ હતી અરે તું પણ ત્યાં હમાઈ ગયો હશે ત્યાં સો તો જીણો આમ તો ન આવે હું તો હમાઈ જ હમાઈ જ ને નીકળી જાતો હશે ની પહેલા હે ઓલો વિદ્યા કોલનો કે કોલુ છે ને વિડિયો હાલો તો વિડીયો બનાવવાનો છે એક જ મિનિટો હું આવી ચાલો કેટલા સવાલ હશે વિદ્યાર્થીઓના કે મેમ કોણ હતું એ હુ ઇઝ હી મેમ આઈ થિંક નાઇન્થનો છે સ્ટુડન્ટ હા હા નવમાં ધોરણનો વિદ્યાર્થી છે નવમાં ધોરણનો વિદ્યાર્થી છે જસ્ટ અહીંયા મિટિંગ માટે આવ્યો હતો મતલબ મતલબ કે વિઝિટિંગ માટે મિટિંગ માટે તો ન કહીએ પરંતુ વિઝિટિંગ માટે ઓકે ચાલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી છે વિદ્યાકુલનો છે સુરતમાં જ રહે છે એ અક્ષર આવતો રહેતો હોય કંઈક પણ ક્વેશ્ચન હોય ક્વેરી હોય તો એ સીધો અહીંયા આવી જાય સુરતમાં રહેતા હોય એ તો પહોંચી જ જાય છે વિઝિટ માટે બસ જે અમદાવાદ વડોદરા ત્યાં રહેતા હોય એમને જ મુલાકાતનો સમય નથી અને છતાં પણ આમ જુઓ જે અમદાવાદ રહેતા હોય ને સુરત બે દિવસ માટે આવ્યા હોય ને કોઈના ફંક્શનમાં કોઈની એંગેજમેન્ટ ફંક્શન હોય કોઈના મેરેજ ફંક્શન હોય તો આવ્યા હોય તો પણ અહીંયા અહીંયા વિઝિટ કરીને જાય છે એટલે એ જાણીને ખુશી થાય કે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ભાવથી ખરેખર ભાવથી જોડાયેલા છે લાગણીઓથી જોડાયેલા છે ભલે આપણે ઓનલાઈન કનેક્શન છે મેં તમારા ચહેરા નથી જોયા તમે ખાલી મારા ચહેરા જાણો છો અને આમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે બોલતા પણ નથી કમેન્ટ પણ નથી કરતા તો એમના મને નામ પણ ખ્યાલ નહીં હોય હા એમની હિસ્ટ્રી મારી પાસે હશે પરંતુ મને કદાચ એમના પૂરેપૂરા નામ પણ ખ્યાલ નહીં હોય અથવા કઈ શાળામાં જાય છે એ પણ મને ખબર નહીં હોય છતાં પણ એક લાગણીથી આપણે બંધાઈ ગયા છે લાગણીના તાતણે આપણે બંધાઈ ગયા છે ઓલા છેલ્લા દિવસમાં નથી આવતા એક મેકની આંખોમાં પોરવાયેલા લાગણીના તાતણેથી બંધાયેલા બરાબર તો એના જેવું આ કંઈક છે ચાલો તો હવે આપણે સેન્ટેન્સ બનાવીએ પેરેગ્રાફને સોલ્વ કરીએ અને સમજીએ સમય ન બગાડીએ અને હા હું તમને જણાવી દઉં કે આજે આપણો લેક્ચર છે છે આ જેવો પૂરો થાય એટલે બીજો તમારો અને એ લેક્ચરમાં આપણે ચોથા યુનિટની શરૂઆત કરવાના છીએ એટલે આવી જાજો ચૂપચાપ આવી જવાનું છે પંદર મિનિટ હું તમને આપીશ ફ્રેશ થવા માટે એટલે એમાં તમારે જેટલું પણ ફ્રેશ થવું એટલું ફ્રેશ થઈ જવાનું છે ઓકે ચાલો જોઈએ ટીચર હવે અહીંયા સવાલ પૂછે છે રાહુલ ને તો અહીંયા શું આવશે ટીચર આસ્કડમ બરાબર ટીચર આસ્કડ કોને સવાલ પૂછે છે રાહુલને તો આપણે અહીંયા લખીએ રાહુલ ટીચર આસ્કડ રાહુલ શેનાથી સવાલ પૂછે છે સહાયકારક ક્રિયાપદથી એટલે અહીંયા શું આવશે ઈફ આવશે ટીચર આસ્કડ રાહુલ ઇફ ત્યારબાદ યુ એ કયો પર્સન છે સેકન્ડ પર્સન તો એને અહીંયા કેનની જગ્યાએ લઈ જઈએ અને ને લઈ જઈએ પાછળ કારણ કે આપણે વાક્યને કેવું બનાવવાનું છે બેટા સાદું બનાવવાનું છે એટલે અહીંયા કન્ઝેક્શન તરીકે આવશે ઇફ સેકન્ડ પર્સન છે તો રાહુલ ને આધારે થઈ જશે હિ ત્યારબાદ તમને આપ્યું છે કેન તો કેન નું થઈ જશે કુડ હિ કુડ આન્સર નું રહેશે આન્સર હિ કુડ આન્સર માય ફર્સ્ટ પર્સન છે તો ટીચર ના આધારે શું થશે જો ટીચર સર છે અહીંયા તમને કીધું સર છે તો અહીંયા માયનું શું થઈ જશે હિઝ ક્વેશ્ચન પણ પર્સન છે તો ટીચરને આધારે શું થઈ થઈ જશે જશે ક્વેશ્ચન એના પછી શોર્ટમાં આન્સર આપ્યો યસ ખાલી યસ કીધું તો અહીંયા શું આવશે પોઝિટિવલી રાહુલ જવાબ આપ્યો એટલે આન્સર્ડ લખાય અથવા તો રિપ્લાયડ પણ લખી શકો આન્સર્ડ ટીચર ટીચરે ફરીથી સવાલ પૂછ્યો તો હવે અહીંયા ટીચર ફરીથી સવાલ પૂછે છે તો અહીંયા અગેન આસ્કડ આવશે તો આપણે લખીએ ટીચર અગેન આસ્કડ રાહુલ ટીચર અગેન આસ્કડ રાહુલ એચ ક્વેશ્ચન પોતે અવર જે છે એ શેમાં આવે છે વી અસ અને અવર કેન યુ તો અહીંયા અવરનું શું થઈ જશે દેર થઈ જશે ને અવરનું શું થઈ જશે છે શું થશે કોઈ કહે કહેતા શું થશે થશે તો આપણે અહીંયા કરી નાખીએ દેર વિચ દેર નેશનલ બર્ડ વોઝ તમને એમ થતું હશે કે આનું મિનિંગનું કંઈ મિનિંગ જ નથી રહેતો ટીચર અગેન રાહુલ નેશનલ બર્ડ વોઝ એટલે કે તેઓનું નેશનલ પક્ષી જે છે એ કયું હતું વોઝ પાસ્ટ ફોર્મ થઈ જાય છે ખરેખર વિચ ઇઝ અવર નેશનલ બર્ડ જે છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થવા ન જોઈએ બિલકુલ પણ પ્રકારના ચેન્જીસ ન થવા જોઈએ એનું એક રીઝન છે કે એ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ શાશ્વત ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તો અહીંયા ટેન્સમાં કોઈ પણ પ્રકારના ચેન્જ ન થવા જોઈએ હવે આ એક વસ્તુ તમારા માટે નવી છે જ્યારે પણ ત્યાં તમને કોઈ એવી વસ્તુ આપેલી છે કે જે ક્યારેય ચેન્જ નથી થવાની જે છે જ તો તો એમાં તમારે ટેન્સમાં નથી કરવાના લાસ્ટ બે સેન્ટેન્સમાં ટેન્સના કોઈ પણ ચેન્જીસ થશે નહીં ઇઝનું ઇઝ જ રહેશે અને અહીંયા પણ તમને જે ઈઝ આપેલું છે એ ઈઝનું પણ ઇઝ જ રહેશે વોઝ લાગશે નહીં કારણ કે વોઝ લાગે ને તો એનો મતલબ એવું થઈ જાય કે હતું કે જે ભૂતકાળમાં હતું હાલમાં નથી એવું દર્શાવે એટલા માટે અહીંયા ટેન્સમાં કોઈ ચેન્જીસ ન થાય તો આવું તમને કોઈ પણ સેન્ટેન્સ આપેલું છે કે જે સનાતન સત્યમાં આવે છે કે જેને યુનિવર્સલ ટ્રુથ કહેવામાં આવે છે એવા સેન્ટેન્સમાં તમારે ચેન્જીસ કરવાના નથી તો અહીંયા પણ ચેન્જીસ નહીં થાય અવરનું રહેશે અવર જ ધેન અવર નેશનલ બર્ડ ઇઝ અ વિચ અવર નેશનલ બર્ડ કારણ કે નેશનલ બર્ડ તો આપણું આવશે ને કંઈ એનું ખાલી એકલાનું તો આવવાનું નથી આપણું પણ આવવાનું છે એટલે અહીંયા આવશે ઇઝ અને લાસ્ટમાં આવી જશે ફૂલ સ્ટોપ નેક્સ્ટ એના પછી રાહુલે જવાબ આપ્યો છે તો રાહુલ રિપ્લાયડ રાહુલ તો રાહુલ રિપ્લાયડ હિમ અથવા તો રાહુલ રિપ્લાયડ હિઝ ટીચર આ રીતે પણ તમે કહી શકો કારણ કે ટીચર તો તેના જ હતા ધ પીકોક ઇઝ ધેટ ધ પિકોક ઇઝ અવર નેશનલ બર્ડ ધ પિકોક ઇઝ અવર નેશનલ બર્ડ જો આ પેરેગ્રાફ તમારી કોઈ પણ બુકમાં હોય અથવા તો તમારી શાળામાં કરાવ્યો હોય અને તમને એમ કહેતા હોય કે ભાઈ અહીંયા અવરનું ધેર થઈ જશે ઇઝનું વોચ થઈ જશે તો દે આર રોંગ અથવા તો હી હી ઇઝ રોંગ ઓર શી ઇઝ રોંગ કારણ કે મેં જ્યાં સુધી રિપોર્ટેડ સ્વીચના નિયમો ભણ્યા છે જ્યારથી મતલબ કે નવમાં ધોરણથી ત્યારથી રેડી ડેકમાં મેં એક નિયમ સમજ્યો છે કે કોઈ પણ સનાતન સત્ય તમને આપેલું છે તો એ સનાતન સત્યવાળા સેન્ટેન્સમાં કાળમાં લગતા ફેરફાર થતા નથી અને જે તમને કડતા આપેલું છે એ કડતામાં પણ કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી તો અહીંયા પણ કડતા તરીકે આપણને જે અવર આપેલું છે અથવા તો સંબંધક સર્વનામ તરીકે આપણને અવર આપેલું છે તો એ અવરમાં પણ કોઈ પણ ચેન્જીસ નહીં થાય તો ધ સનને લગતે કોઈ ફેક્ટ આપેલું છે ધ અર્થને લગતું કોઈ ફેક્ટ આપેલું છે ધ ને લગતું કોઈ ફેક્ટ આપેલું છે તો એવા ફેક્ટમાં ચેન્જીસ થશે નહીં રિમેમ્બર ધીસ પોઈન્ટ માર્ક માય પોઈન્ટ એન્ડ નોટ ધીસ પોઈન્ટ બરાબર આ ત્રણે ત્રણ પોઈન્ટને નોટ કરી રાખવાનો છે ઓકે ચલો ગ્રેટ સમજી ગયા ને તમે આ સેન્ટેન્સને એટલે જ મેં પહેલાં આવું સેન્ટેન્સ લીધું છે કે જે તમને કન્ફ્યુઝ કરે નેક્સ્ટ એના પછી આગળ જઈએ મધર અને અરુણા વચ્ચે વાતચીત થાય છે એટલે કે અરુણા અને તેની માતા વચ્ચે વાતચીત થાય છે ચાલો એમને સોલ્વ કરીએ મધર અહીંયા પહેલો સવાલ પૂછે છે કે જે ડબલ્યુ એચથી શરૂઆત થઈ છે એટલે અહીંયા આન્સર મધર આવશે ત્યારબાદ સવાલની શરૂઆત સવાલ પૂછેલો છે એટલા માટે આસ્કડા આવશે કોને સવાલ પૂછે છે અરુણાને તો અહીંયા આન્સર તરીકે આવશે અરુણા વાક્યને જોડવા માટે ડબલ્યુ એચ શબ્દ પોતે આવશે કરતાં તમને યુ આપેલો છે તો અરુણાને આધારે શું થઈ જશે યુનું થઈ જશે શી ત્યારબાદ અહીંયા તમને આર આપેલું છે તો આરનું શું થઈ જશે વોઝ શી વોઝ લિટલ શી વોઝ લિટ લીટ ટુડેનું થઈ જશે દેટ ડે ટુડેનું શું થઈ જશે ધેટ ડે અને લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ નેક્સ્ટ એના પછી આગળ જોઈએ અરુણાએ એમનો જવાબ આપ્યો તો આપણે અહીંયા લખીએ અરુણા લિપ રિપ્લાયડ અરુણા રિપ્લાયડ કોને જવાબ આપે છે મધરને તો હું અહીંયા લખું મધર ત્યારબાદ વાક્યને જોડવા માટે આવશે દેટ હવે આઈ આપેલું છે આઈ ફર્સ્ટ પર્સન આપેલું છે તો અરુણાને આધારે આઈનું શું થઈ જશે શી થઈ જશે ખરેખર અહીંયા શું આવશે હર મધર આવશે ખાલી મધર નહીં આવે પરંતુ કેમ કારણ કે મધર પણ કોની માતા મધર પણ કોની માતા એવું થાય ને એટલા માટે અહીંયા શું આવશે હર મધર ત્યારબાદ આઈ શી તમને ટૂંક આપેલું છે તો એનું શું થઈ જશે હેડ ટેકન કારણ કે ટૂંક ભૂતકાળ છે તો એનું થઈ જશે હેડ ટેકન હેડ ટેકન અ

તો અહીંયા લખી નાખું લેટ નેક્સ્ટ મધરે ફરીથી સવાલ પૂછ્યો કે વાય ડીડ યુ ટેક હર ટુ ધ પોલીસ સ્ટેશન તો અહીંયા લખી આપણે મધર આસ્કડ હર લખાય ખાલી મધર નો લખો એની જગ્યાએ હર મધર લખો તો વેલ એન્ડ ગુડ તો મધર અગેન આસ્કડ મધરે ફરીથી પૂછ્યું અગેન આસ્કડ કોને સવાલ પૂછે છે તો અરુણા ને મધર અગેન આસ્કડ અરુણા વાક્યને જોડવા માટે ડબલ્યુ શબ્દ પોતે યુનો શું થઈ જશે અહીંયા સી ત્યારબાદ હે ડીડ આપેલું છે તો ડીડનું થઈ જશે હેડ ટેકનું વિથ રીનું ફોર્મ આવી જશે ટેકન હર ટેકન હર ટુ ધ પોલીસ સ્ટેશન ટુ ધ પોલીસ સ્ટેશન ફૂલ સ્ટોપ નેક્સ્ટ એના પછી આગળ જોઈએ મમ્મી શું કહે છે સોરી અરુણા શું કરે છે જવાબ આપે છે તો અરુણા આન્સર્ડ કોને જવાબ આપે છે તો તો હર મધર અહીંયા આપણે લખીએ હર અથવા તો હર મધર વાક્યને જોડવા માટે ધેટ નો યુઝ થશે તો અહીંયા હું લખું ધેટ શી આપેલું છે તો એમાં કોઈ ચેન્જીસ નહીં થાય શી વોઝ આપેલું છે વોઝ અલોન એન્ડ શી વોઝ ધ ક્રાઇમ તો શી હેડ એ થશે ને એમિઝાન હોય તો વોઝ વર્ડ થાય અને વોઝ આપેલું હોય તો હેડ બીન શી હેડ બીન અ લોન આ તમારા માટે ગ્રામરનો નવો યુઝ કે જે અત્યાર સુધી ક્યારેય નહોતો થયો એન્ડ શી વોઝ ક્રાઈંગ તો શી હેડ બીન ક્રાઈંગ શી હેડ બીન ક્રાઈંગ લાસ્ટ સેન્ટેન્સને તમારે ખાસ ખાસ સમજવાનું છે જે છેલ્લું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું ને એ છેલ્લા એક્ઝામ્પલને તો તમારે ખાસ સમજવાનું છે ઓકે નેક્સ્ટ આગળ હજી આપણી પાસે એક્ઝામ્પલ છે જોઈએ આપણે જમીલા અને રહેનુમા વચ્ચે વાતચીત થાય છે બંને છોકરીઓ જ છે એટલે અહીંયા તમને ફર્સ્ટ પર્સન તરીકે આઈ આપ્યું હોય કે સેકન્ડ પર્સન તરીકે યુ આપેલું હોય ગર્લ્સને લગતી લાઇનમાં જ ફેરફાર કરવાના છે છોકરો નથી આપ્યો તો ક્યાં ઉપાદિત છે ચાલો તો જોઈએ હવે આપણે જમીલા પ્રશ્ન પૂછે છે રહેનુમાને તો અહીંયા શું આવશે જમીલા સવાલ પૂછે છે એટલા માટે જોડવા માટે ડબલ્યુ શબ્દ વોટ યુ એ સેકન્ડ પર્સન છે તો યુનું થઈ જશે શી ત્યારબાદ આર આપેલું છે તો એનું વા ભૂતકાળનું થઈ જશે વોઝ शी વોઝ

આય એ ફર્સ્ટ પર્સન છે તો રહેનુમાને આધારે આવશે શી એમનું થઈ જશે વોઝ શી વોઝ ડુઈંગ માય હોમવર્ક આપેલું છે તો માય એ ફર્સ્ટ પર્સન છે તો રહેનુમાને આધારે આવશે હર અને હોમવર્કનું રહેશે હોમવર્ક માય હોમવર્કની જગ્યાએ હર હોમવર્ક ત્યારબાદ જમીલા જે છે એ કહે છે ડોન્ટ હેઝિટેટ તો ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી ઇફ યુ નીડ માય હેલ્પ તો અહીંયા જમીલા એમ કહે છે કે ડોન્ટ હેઝિટેટ એટલે કે અચકાતો નહીં હવે તમને ખબર નથી પડતી કે અહીંયા હોર્ડર છે એડવાઇઝ છે સજેસ્ટેડ છે તો તમે સિમ્પલ લખી દો સજેસ્ટેડ કે ભાઈ એટલું બધું તારે હેઝિટેટ થવાનું નથી એવું સૂચન એણે કર્યું એવી સૂચના એને કરી દીધી તો અહીંયા અત્યારે હું યુઝ કરી સજેસ્ટેડ તો જમીલા સજેસ્ટેડ કેમ મે સજેસ્ટેડ નો યુઝ કર્યો કારણ કે આજ્ઞાત વાક્ય છે અને આજ્ઞાત વાક્ય હોય ત્યારે શું આવે સજેસ્ટેડ એડવાઇઝડ અથવા તો એ સિવાયના બીજા કોઈ પણ કે જે ભાવદર્શક શબ્દ આપતા હોય પણ અહીંયા હું યુઝ કરી સજેસ્ટેડ જમીલા સજેસ્ટેડ કોને સજેસ્ટ કરે છે રહેનુમાને તો હવે હું રહેનુમાની જગ્યાએ લખી દઉં હર વાક્ય નેગેટિવ છે એટલા માટે અહીંયા કન્ઝન તરીકે શું આવશે નોટ ટુ આવશે તો હું અહીંયા લખી દઉં નોટ ટુ અને હેઝિટેટનું રહેશે હેઝિટેટ જ તો અહીંયા હું લખી દઉં હેઝિટેટ ટુ આસ્ક મી તો અહીંયા તમને ટુ આસ્ક મી મી એ કયો પર્સન છે ફર્સ્ટ પર્સન છે તો જમીલાને આધારે શું થઈ જશે હર એન્ડ કોમા હર ઇફ યુ એકયો પર્સન છે સેકન્ડ પર્સન તો યુ ના અહીંયા શું થઈ જશે શી યુ નીડ નીડ કેવો કાળ છે વર્તમાન કાળ છે તો અહીંયા નીડ નું વી 2 નું ફોર્મ થઈ જશે નીડેડ માય હેલ્પ ની જગ્યાએ આવી જશે હર હેલ્પ લો સિમ્પલ હવે રહેનુમા શું કહે છે થેન્ક યુ એમ તારો ખૂબ ખૂબ આભાર તો રહેનુમા થેન્ક હર આ રીતે લખી નાખે થેન્ક યુ આપેલું છે તો એનું શું થઈ જશે રહેનુમા થેન્ક ટુ હર

માયની જગ્યાએ આવી જશે હર સેલ્ફ તો મેં અહીંયા કરી નાખ્યું હર સેલ્ફ હવે આ પેરેગ્રાફને સૌથી પહેલાં તો તમારે ધ્યાનથી સમજવાનું છે અને ત્યાર પછી તમારે એમને જાતે સોલ્વ પણ કરવાનો છે તો અત્યાર સુધીમાં મેં જે તમને ત્રણ પેરેગ્રાફ સોલ્વ કરાવ્યા છે એ ત્રણે ત્રણ પેરેગ્રાફને તમારે જાતે પણ સોલ્વ કરવાના છે હજી પણ આપણે વચ્ચે રિપોર્ટેડ સ્પીચના પેરેગ્રાફ લાવતા રહીશું કે જેથી કરીને તમારી મેક્સિમમ પેરેગ્રાફમાં પ્રેક્ટિસ થઈ જાય અને આપણે ઘણા બધા ગ્રામરના ટોપિક પણ સમજવાના છીએ એટલે ટેન્શન બિલકુલ પણ નહીં રહો આવી રીતે મને જ્યારે પણ ચાન્સ મળશે એક્સ્ટ્રા લેક્ચર લેવાની ત્યારે હું એક્સ્ટ્રા લેક્ચર લેતી રહીશ એટલે એની ઉપાધિ બિલકુલ પણ નહીં કરતા જેટલી મેક્સિમમ બને એટલા એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવતી રહીશ બસ તમારે સેલ્ફ પણ પ્રેક્ટિસ કરવાની રહેશે કારણ કે લખું હું છું લખીને પ્રેક્ટિસ મારી થાય છે બોલું પણ હું છું તો બોલવાની પ્રેક્ટિસ પણ મારી થાય છે સમજાવું કહું હું તો સમજવાની પ્રેક્ટિસ પણ મારી થાય છે તો તમારી પ્રેક્ટિસ ક્યાં તો તમારી પ્રેક્ટિસ કરવા માટે તમને જે હું ડીપીપી વર્ક તરીકે જેટલા પણ એક્ઝામ્પલ આપું છું એ ને સોલ્વ કરો એક્સ્ટ્રા તમારી પાસે ગ્રામર ગીતા જો તમે લીધી હોય તો એ ગ્રામર ગીતામાં પણ તમને ત્રીસ એક્ઝામ્પલ રિપોર્ટેડ સ્વીચના મળશે તો એને સોલ્વ કરો યાદ રાખો કે હજી તો મેં પેરેગ્રાફ એકદમ નોર્મલ લીધા છે હજી મેં હેવી પેરેગ્રાફ નથી લીધા કે જે તમને માં પૂછાય અથવા તો થોડા ટફ લેવલના જે પેરેગ્રાફ આવે એ પેરેગ્રાફ તો મેં તમને તમને સમજાવ્યા નથી એ હું આગળ સમજાવીશ સમજાવીશ વચ્ચે વચ્ચે જ્યારે થિયરી ચાલતી રહેતી હશે અથવા તો કોઈ ચેપ્ટર ચાલતા રહેતા હશે ત્યારે વચ્ચે હું મિક્સ એક્ઝામ્પલ કરીને એક લેક્ચર લઈને આવીશ અને એ લેક્ચરમાં આવા આપણે ટફ એક્ઝામ્પલ સોલ્વ કરીશું ઇઝી એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું બધા પ્રકારના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે ઓકે તો અત્યારે તમને પંદર મિનિટ ફ્રેશ થવા માટે આપું છું એ પંદર મિનિટ ફ્રેશ થઈ જાવ પછી આપણે નેક્સ્ટ સેશનમાં એક નવા યુનિટની શરૂઆત કરવાના છીએ તો આવી જાજો પાછા સવા સાત વાગે મળીએ હવે આપણે સવા સાત વાગે સીયુ સોન બબાય એન્ડ ટેક કેર